नमस्कार माँ आशापुरा ऑनलाइन एजुकेशन में आपनु हार्दिक स्वागत छे। धोरण चार विषय पर्यावरण पुनरावर्तन में अगाउना वीडियो में आपणे खरा विधानी सामे खरानी निशानी तेमज खोटा विधानी सामे खोटानी निशानी करो ए जोई गया हता। ई लखाई गया बाद पुनरावर्तन में बंद बेसता जोड़का जोड़ोनी शुरुआत करवानी छे। तो पर्यावरण नोटबुक में सौ प्रथम सूचना बंध बेसता जोड़का जोड़ो, बंध बेसता जोड़का जोड़ो। हवे पेलू जोड़कू करवानू छे, जेमा आपणे दर वक्ते करता था बधा पाठ में एज रीते विभाग अ उत्तर त्यारबाद विभाग ब, आ रीते कोष्टक तमारे नोटबुक में दोरवानू छे। त्यारबाद विभाग अ में पेलू लखजो घऊं, बीजू लखजो बाजरी, त्यारबाद तीजू लखजो कोदाड़ी, एना पछी दूधी, घऊं बाजरी कोदाड़ी दूधी। हवे विभाग ब में पेलू अ लखजो जमीन खोदवा, जमीन खोदवा। ब वेलो, क शियाळु पाक, ने ड ચોમાસુ પાક। જમીન ખોદવા, ત્યારબાદ વેલું, શિયાળુ પાક, ચોમાસુ પાક। હવે વિભાગ બમાંથી ક્રમ શોધીને વચ્ચે ઉત્તરના ખાનામાં લખવાનું છે। તો ઘઉં છે તો ઘઉંની સામે આવશે શિયાળુ પાક, તો અહીંયા આવશે ક, તમારે ક લખવાનું છે। બાજરી તો એમાં આવશે ચોમાસુ પાક, તો એમાં લખવાનું છે ડ। કોદાળી એમાં આવશે જમીન ખોદવા, તો અહીં આવશે અ। દૂધી એમાં આવશે ઓપ્શન બ વેલો। આ રીતે જવાબ લખવાનું છે, પહેલામાં ક, બીજામાં ડ, ત્રીજામાં અ ને ચોથામાં બ, આ રીતે વચ્ચે જવાબ લખવાનું છે। ત્યારબાદ જોડકા નંબર બે, વિભાગ અ ઉત્તર વિભાગ બ, એ રીતે જેમ કર્યું તો એ જ રીતે કોષ્ટક દોરવાનું છે સૌ પ્રથમ। હવે વિભાગ અમાં પહેલું દરજીડો, બીજું મોર, ત્યારબાદ ત્રીજા ક્રમમાં લખજો કબૂતર, ચોથામાં લખજો કોયલ, પાંચમામાં બગલો। હવે વિભાગ બમાં પહેલું લખજો અ, બીજાના માળામાં ઈંડા મૂકે છે, બીજાના માળામાં ઈંડા મૂકે છે। બ ઉજ્જળ મકાનમાં માળો બનાવે છે, ઉજ્જળ મકાનોમાં માળો બનાવે છે। ક લાંબી ચાંચવાળો પક્ષી, ત્યારબાદ ડ રંગબેરંગી પીછા, ત્યારબાદ ઈ પાંદડા સીવીને માળો બનાવે છે, પાંદડા સીવીને માળો બનાવે છે। તો હવે વિભાગ બમાંથી શોધીને વચ્ચે આપણે ક્રમ લખવાનું છે। તો વિભાગ અમાં પેલું દરજીડો છે, જેમાં આવશે ઓપ્શન ઈ, પાંદડા સીવીને માળો બનાવે છે, તો તમારે ઈ લખવાનું છે। ત્યારબાદ મોર, તો એમાં આવશે ડ રંગબેરંગી પીછા, ત્યારબાદ કબૂતર, એમાં આવશે ઓપ્શન બ ઉજ્જળ મકાનમાં માળો બનાવે છે, કોયલ, એમાં આવશે અ બીજાના માળામાં ઈંડા મૂકે છે, બગલો, એમાં આવશે ક લાંબી ચાંચવાળો પક્ષી। આ રીતે જવાબ તમારે વચ્ચે લખવાનું છે, પહેલામાં ઈ, બીજા ક્રમમાં ડ, બ, અ, ત્યારબાદ ક। હવે આગળ જોડકા નંબર ત્રણ, આ જ રીતે કોષ્ટક દોરવાનું છે જે રીતે આપણે અગાઉ જોઈ ગયા હતા, વિભાગ અ ઉત્તર ત્યારબાદ વિભાગ બ। હવે વિભાગ અમાં પહેલું લખજો પપ્પાની બહેન, પપ્પાની બહેન, ત્યારબાદ બીજું લખજો મમ્મીના બહેન, મમ્મીના બહેન, ચોથું લખજો મમ્મીના પપ્પા, મમ્મીના પપ્પા, પપ્પાના નાના,
પપ્પાના નાના ભાઈ, પપ્પાના નાના ભાઈ. હવે વિભાગ બમાં પહેલું અ લખજો નાના, બ લખજો કાકા, ક લખજો મામા, ડ લખજો ફૂઈ, ને ઈ લખજો માસી. નાના, કાકા, મામા, ફૂઈ, માસી. હવે વિભાગ બમાંથી શોધીને ક્રમ લખવાનું છે ઉત્તરમાં. તો આપણે વિભાગ અમાં પહેલું છે પપ્પાની બહેન, તેમાં આવશે ઓપ્શન ડ, ફૂઈ. તમારે ડ લખવાનું છે. મમ્મીના બહેન, એમાં આવશે ઈ. તો તમારે માસી એટલે કે જવાબમાં લખવાનું છે ઈ. ત્યારબાદ મમ્મીના પપ્પા, એમાં આવશે નાના. તમારે અ લખવાનું છે. ને ત્યારબાદ પપ્પાના નાના ભાઈ, એમાં આવશે બ. તો તમારે અહીં કને ક્રમ લખવાનો છે ડ, ઈ, અ ને બ. આ રીતે જવાબ લખવાનું છે. તો વિદ્યાર્થી મિત્રો, સારા અક્ષરે સૌપ્રથમ સૂચના લખવાની છે પર્યાવરણની નોટબુકમાં, ત્યારબાદ જોડકામાં કોષ્ટક સારી રીતે દોરી, ત્યારબાદ જવાબ લખવાનું છે પર્યાવરણની નોટબુકમાં. અસ્તુ.